ટોપિક છે ફંક્શન ફંક્શન મતલબ કે એક એવો ટોપિક જે સૌથી વધારે મોસ્ટ સ્કોરિંગ ટોપિક છે સૌથી વધારે માર્ક્સ તમે આમાં મેળવી શકો છો જો થોડી આમથી પ્રેક્ટિસ અને થોડું આમથું તમે થિયરી સમજી લો એટલે આમાં ઇઝીલી તમે માર્ક્સ કવર કરી શકો છો

વગર ના તો રિઝલ્ટ આવે ના તો તમને એમના માસ મળે તો આવી જાવ અને પહેલું ફંક્શન મેં અહીંયા લીધું છે પોસિબિલિટી પોસિબિલિટી એટલે શું થશે સંભાવના થશે જ્યાં સંભાવના ભાઈ તમારે ગણિતમાં એક ચેપ્ટર આવે છે સંભાવના તો જ્યાં સંભાવના છે કે ભાઈ હા કદાચ આવું થઈ શકે કદાચ આવું બની શકે તો ત્યાં તેને શું કહેવાય છે પોસિબિલિટી કહેવાય છે ઇંગ્લિશમાં અમુક ફંક્શન માટે તમને કેટલા કીવર્ડ આપેલા કોઈ સેન્ટેન્સમાં તમને કોઈ પણ સેન્ટેન્સમાં તમને મે અથવા માઈટ જેવા શબ્દ આપેલા છે કેવા શબ્દ આપેલા છે મે અથવા તો માઇટ જેવા તમને શબ્દ આપેલા છે તો એ સેન્ટેન્સને શું કહેવાય છે છે પોસિબિલિટી કેવા છે જ્યાં પણ તમે એ જોઈ જાવ છો મે કા તો પછી માઇટ તો તમારે એને ત્યાં હું લખીને આવી જવાનું છે પોસિબિલિટી હવે થાય શું કે પોસિબિલિટીની આગળ મે બી તમને એક્સપ્રેસિંગ આપેલું હોય એક્સપ્રેસિંગ લખીને આપી દીધું હોય અથવા તો ડિસ્ક્રાઇબિંગ લખીને આપી દીધું હોય સ્પેસિફાઈંગ લખીને આપ્યું હોય તો પણ તમારે એમની થિયરી અને એમની ડેફિનેશન તમારે શું રાખવાની છે સેમ રાખવાની છે તમને કોઈ ઘરમાં ગોપી કઈને બોલાવતું હોય બાર ક્લાસમાં તમારું રિયલ નામ કઈને બોલાવતું હોય માધવી તમારું નામ હોય ઘરે ગોપી હોય ઘરે લાલી કઈને બોલાવતા હોય ઘરે લાલો કહીને બોલાવતા હોય પણ છો તો એક જ ને ત્રણ ચાર નામી તો આજુબાજુ વાળાના લોકો એ વળી પ્રેમથી રાખ્યા છે હારા હોય તો વાંધો નહીં પરંતુ હાળા નો ગમે એવા નામ હોય ને તો હાળા એમ થાય કે આની કરતા તો ન બોલાવે તો હારું कई नहीं तो पर सेम ए रीते जो एक्सप्रेसिंग पॉसिबिलिटी के स्पेसिफाइंग पॉसिबिलिटी के डिस्क्राइबिंग पॉसिबिलिटी के डेफिनेशन सेम कीवर्ड सेम

બોલી તમે ઓળખી છો રીતે અહીંયા જો તમને કેન આપેલું હોય તો કોડ આપેલું હોય તો આ શબ્દ દ્વારા તમારે ઓળખી જવાનું છે કે આ સેન્ટેન્સને શું કહેવાશે એબિલિટી કહેવાશે આ સેન્ટેન્સને ક્ષમતા દર્શક વાક્ય કહેવાશે સેમ કન્ડિશન અહીંયા પણ લાગશે જેવી રીતે આગળ પોસિબિલિટીમાં આપણે જોયું કે એની આગળ એક્સપ્રેસિંગ આવે છે સ્પેસિફાઈંગ આવે છે ડિસ્ક્રાઇબિંગ આવે છે ડેફિનેશન સેમ રહેશે તો અહીંયા પણ સેમ થિયરી સેમ રૂલ્સ સેમ રેગ્યુલેશન ઓકે ચાલો નેક્સ્ટ એના પછીનું ફંક્શન નેસેસિટી હા સૌથી મોટી ચેલેન્જ એ છે કે તમારે આને યાદ રાખવાનું યાદ રાખવા માટે વારંવાર શું કરવું પડે રિવિઝન કરવું પડે હવે થાય હું કે એકવાર ક્લાસમાં ટીચર આપણે છે ને યાર હું ભણતી ને ત્યારે મને આવું બહુ થાતું તમને થાય છે કે નહીં મને હા નીચે કમેન્ટ જરૂર કરજો હું ભણતી ને ત્યારે ક્લાસમાં ભણતી ને તો મને બધું સમજાઈ જતું સર ભણાવતા ને મજા આવી જતી અરે વાહ કેટલું સરસ મજા આવે ભણવાની મજા આવે છે એટલું હેલું છે પછી જ્યારે ઘરે જઈને ભણવાનું આવે અથવા તો એક્ઝામમાં એના વિશે લખવાનું આવે ને ત્યારે ફીણ વળી જાય હાળું અરે અરે સર ભણાવતા હતા તેય તો બહુ હેલું લાગતું હતું અત્યારે ક્યાં ગુરુ લાગે

ભાઈ કોઈક તો એવું એક વ્યક્તિ હોવું જોઈએ તમારા જીવનમાં એક એવું કહેવાય ને કે ભાઈ માર્ગદર્શક વ્યક્તિ તમારી લાઈફમાં હોવો જોઈએ કે જે તમને આ રીતે માર્ગદર્શન કરે તમે વાંચી તો લ્યો છો પણ હવે એમાં કઈ રીતે આગળ જાઓ એના માટે તમારે એક વ્યક્તિ કે જેનો તમે દરેક વાતનું અનુસરણ કરશો એ કડવી હશે તો પણ અનુસરણ કરવાનું ની સારી હશે તો એ અનુસરણ કરવાનું તો અહીંયા પણ તમને મે શબ્દો તો કહી દીધા કે ભાઈ હા પોસિબિલિટીમાં મે અને માઈટ આવે એબિલિટીમાં કેન અને કુડ આવે પણ એની પ્રેક્ટિસ કરવાની અને એની પ્રેક્ટિસ કઈ રીતે કરવી તો એની પ્રેક્ટિસ કરવા માટે તમારા માટે પહેલી વાર ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે એક પેપર સેટ બનાવ્યો છે ખાસ પ્રથમ પરીક્ષાની એક્ઝામ માટે તો તમે એમાંથી ક્વેશ્ચન્સ ની પ્રેક્ટિસ કરી શકો છો માત્ર ગ્રામર નહીં તમારી ટેક્સ્ટબુક ને લગતી પ્રેક્ટિસ કરી શકો છો તમારી અનસીન ડેટા ને લગતી પ્રैक्टिस કરી શકાય ગ્રામરના બીજા ટોપિક ને લગતી પ્રેક્ટિસ કરી શકો છો એટલે થિયરી તો હું ભણાવી દઈશ પરંતુ તમારે પ્રેક્ટિકલ પ્રેક્ટિસ કરવા માટે નંબર 1 તે પ્રથમ પરીક્ષાનો પેપર સેટ પરચેસ કરો 33 જેટલા પેપર આપેલા છે વિશ્વાસ ન આવે અથવા તો તમને એમ થાય કે વધારે માહિતી જોતી છે તો આપણા ઓફિશિયલ નંબર ઉપર કોલ કરી લો તમને બધી ડિટેલ્સ ડિટેલ્સમાં આપશે

યાર એવી રીતે બેસાડ્યો એવી રીતે બેસાડો ગમે થાય વરસાદ માર વર્ષે આખું શહેર પાણીમાં તણાઈ જાય પરંતુ તમને તડતા તડતા યાદ આવે નેસેસિટી એટલે મેમે કીધું હે આ શબ્દ જ્યાં જોઈ જાવ ત્યાં તમારે શું લખીને આવી જવાનું નેસેસિટી લખીને આવી જવાનું ડન ચાલો નેક્સ્ટ એના પછી આગળ સજેશન ભાઈ એ તો અમે બાત 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 પે મિલતા હે વારંવાર મિલતા હે એ બધાય હાલતા જન સજેશન ઓય એમ નો કરાય ઓય એમ નો ચલાય ઓય પાછવા બે જા હારું રિઝલ્ટ નહીં આવે એટલે સજેશન મતલબ કે સૂચન સલાહ એવું તમે લઈ લો

તો સૂચન માટેના શબ્દ છે નંબર વન શૂર એન્ડ નંબર ટુ પર આવે છે ટુ આ બંનેમાંથી તમને કોઈ પણ શબ્દ આપેલા હોય તો તમારે ત્યાં શું લખીને આવવાનું છે જો સજેશન તમને આપેલું હોય તો સજેશન સિલેક્ટ કરીને આવવાનું છે જો ઓબ્લિગેશન તમને આપેલું હોય તો ઓબ્લિગેશન સિલેક્ટ કરીને આવવાનું છે ધેટ્સ ઇટ ચાલો ક્લિયર ચલો યાદ કરતા જાઓ અને મારી સાથે યાદ કરતા જાઓ આપણે પોસિબિલિટીમાં કયા કયા શબ્દો હતા મેડ એબિલિટીમાં કયા કયા શબ્દ હતા કેન અને કુડ નેસેસિટીમાં કયા શબ્દ હતા મસ્ટ હેવ ટુ હેઝ ટુ હેડ ટુ મસ્ટ હેવ ટુ હેઝ ટુ હેડ ટુ બોલો ઝડપથી બોલો ઝડપથી બોલો ટંગ ટ્વિસ્ટેડ વર્ડ આમ તો બહુ બોલો કચ્છાપડ કચ્છ પકા પાપડ હેવ ટુ હેડ ટુ હેડ ટુ લથડાયું ટ્રાય કરો તમારા ફ્રેન્ડ ને કહેજો ટાસ્ક આપવાનો ટ્રાય કરવાનું રમતા રમતા વાંચો રમતા રમતા પાકો કરો શુડ ટુ શુડ આઉટ ટુ શુડ આઉટ ટુ શુડ આઉટ ટુ જેને ઓબ્લિકેશન કેવાય સજેશન સજેશન કહેવાય યાદ રહી જ જઈએ ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ સિકિંગ ઇન્ફોર્મેશન સિકિંગ મતલબ શું થશે માંગવું થશે માંગણી કરવી થશે અને ઇન્ફોર્મેશન એટલે શું થશે માહિતી થશે તો જે સેન્ટેન્સ માહિતીની માંગણી કરતું હોય એ સેન્ટેન્સ ને સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાય હવે માહિતીની માંગણી કઈ રીતે થાય ફોર એક્ઝામ્પલ તમે વિચારો કે ભાઈ તમારે પેલા બાહુબલીનો હીરો છે ને પ્રભાસ અત્યારે કલ્કી નવું મૂવી આવ્યું છે એ કલ્કી મૂવીના જે હીરો છે ને પ્રભાસ હા એ કલ્કી મૂવીનો પહેલો પાર્ટ મસ્ત મૂવી એમ હાર મૂવી છે તો એ પ્રભાસનું તમારે ઇન્ટરવ્યુ લેવાનું છે એનું તમારે બધું પૂછવાનું એનું બધું તમારે જાણવાનું છે એની માહિતી તમારે લેવાની છે અને બીજાને શેર પણ કરવાની છે તો હવે તમારે એની પાસેથી માહિતી લેવી હોય તો તમે શું કરશો તમારે એની પાસે ફોર એક્ઝામ્પલ માહિતી લેવી છે કલેક્ટ કરવી છે તો તમે શું કરશો

આપણે ઘણી વખત છે ને સવાલ આવી રીતે પૂછે તે ક્યાં રહે છે તો ક્યાં માટે વેર વપરાય પણ ઘણી વખત ક્યાં કયો કઈ કોનું કેવી રીતે એના વગર પણ આપણે સવાલ પૂછીએ છીએ હે એને કર્યું છે તો તમને શું લાગે આ શું થયો છે સવાલ અચ્છા ઈ હતન આવશે તો અચ્છા ઈ હતન આવશે તો આ સવાલ જ થયો તેણે બનાવ્યું છે નો હોય તેણે બનાવ્યું છે તો આ પણ શું છે સવાલ જ છે તો આવા સવાલની શરૂઆત શેનાથી થાય સહાયકાર ક્રિયાપદ થી થાય તો એવા દરેકે દરેક સેન્ટેન્સ કે જેની પાછળ ક્વેશ્ચન માર્ક ની શું આવે છે નિશાની આવે છે જેની પાછળ ક્વેશ્ચન માર્ક ની નિશાની આવે છે એવા દરેકે દરેક સેન્ટેન્સને શું કહેવાશે સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાશે કેવું ઇન્ફોર્મેશન કહેવાશે સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાશે હવે સીકિંગ ઇન્ફોર્મેશનમાં પણ પેટા ટાઈપ પડે છે કે જેને આસ્કિંગ અબાઉટ કહેવાય છે જેમ કે અબાઉટ પછી તમને નંબર આપેલું હોય શું આપેલું આપેલું હોય હોય નંબર આસ્કિંગ અબાઉટ પછી તમને ક્વોન્ટિટી આપેલું હોય આસ્કિંગ અબાઉટ પછી તમને ડ્યુરેશન આપેલું હોય આસ્કિંગ અબાઉટ પછી તમને પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો હોય

કોઈનાના મતલબ કે બે તો હોય હું તો કહું છું કે ખાલી બે બાકી એના હાથ થી તો આઠ જેટલા નામ હશે ઘરમાં અલગ નામ થી બોલાવતા હશે એનું નામ બહુ સરસ હોય બહુ સરસ કૃષ્ણ પણ ઘરમાં કોઈ કાનુડો કઈને બોલાવતું હશે બહાર કોઈ એને કેટલે કેવાય નામ થી બોલાવતું હશે અય ઝાડિયા એમાં ઝાડિયો હશે તો અય ઝાડિયા અહીંયા અય મોટું અહીંયા એમાં પતલો હશે તો અય પતલો અહીંયા

તો હાઉ થી શરૂઆત થઈ હોય તો તેને આસ્કિંગ નંબર કહેવાશે અને જો ઓપ્શન હોય તો બીજો ઓપ્શન ઇન્ફોર્મેશન લેવાનું ક્વોન્ટિટી શું આવશે આવશે મચ શું લખીએ આપણે એના માટે હાઉ મચ ડ્યુરેશન માટે તો ડ્યુરેશન માટે શું આવશે હાઉ લોંગ આવશે જે સમયની શરૂઆત મતલબ કે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હાઉ લોંગથી થઈ હોય ત્યારે તેને ડ્યુરેશન કહેવાય પોઈન્ટ ઓફ ટાઈમ માટે તો પોઈન્ટ ઓફ ટાઈમ માટે સિન્સ વેન કેવું વેન સિન્સ વેન અમે એસ લખ્યો છે સિન્સ વેન

आपको कौन सा वाला फंक्शन पढ़ाया सिकिंग इंफॉर्मेशन वाला फंक्शन पढ़ाया वो लिख के आ जाना है ठीक है घबराना बिल्कुल भी नहीं है चलो तो तैयार सुदीना जितना फंक्शन बना लिया याद रहिया। फर्स्ट कयो तो पॉसिबिलिटी सेकंड नेसेसिटी थर्ड सॉरी एबिलिटी थर्ड नेसेसिटी नन फोर्थ सजेशन फिफ्थ सिकिंग इंफॉर्मेशन देन आस्किंग अबाउट वुड नेक्स्ट डे ना પછી આગળ जाइए पास्ट इवेंट पास्ट इवेंट पास्ट बोले तो हमारा भूत और इवेंट बोले तो प्रसंग इवेंट बोले तो घटना इवेंट बोले तो कुछ भी कार्यक्रम जो भी होता है भूत भविष्य मैं ना जानू भूत भविष्य मैं ना जानू वर्तमान में हूं वहीं को मैं बेस्ट बनाने में लगा हूं सॉरी लगी हूं छोकरी सुने छोकरा भविष्य मैं ना जानू मैं सिर्फ जानू वर्त

ક્લાસમાં તમારી એક દુશ્મન તો હશે જ તે છોકરી હોય કે છોકરા હોય એક વ્યક્તિ હારે તો આપણને દુશ્મનના વટ તો હોય જ તેને ગમે થાય એની સારી વસ્તુ આપણને નહીં દેખાય અને એ દુશ્મનીના રીઝન એવા ફની હશે એવું લાગે ને તો એ રીઝન એ નીચે કમેન્ટ કરજો મારે જોવું છે કે તમે એને દુશ્મન હું કેમ માનો છો એની પાછળનું કારણ જોવું છે એ કારણ ખાલી તમને લગજો બાકીના વિદ્યાર્થીઓ વાત છે ને એટલે એને ખબર પડી જાય અર આટલી વાત હાતો છે ખાલી દુશ્મનના વટ રાખે છે વાતમાં કાંઈ એટલે કાંઈ લેવાનું ન હોય ચલો તો ભાઈ ભૂતકાળ ને ભૂલી જઈએ એ ભૂતકાળ છે એકવાર એણે એવું કર્યું તો બીજી વાર કરે ન કરે જરૂરી નથી અને કદાચ કરે તો માથે લઈને ફરવાની જરૂર નથી તો ભૂતકાળ ને ભૂલાવી દો તો અહીંયા ભૂતકાળની વાત કરેલી છે એવા દરેકે દરેક સેન્ટેન્સ કે જે કયા કાળમાં છે ભૂતકાળમાં છે ભૂતકાળના કયા કયા શબ્દો છે જેમ કે ડીડ ભૂતકાળનું છે જેમ કે વી ટુ ભૂતકાળનું છે ડેડ ભૂતકાળનું છે વેટુ ભૂતકાળનું છે હેડ ભૂતકાળનું છે વોઝ વર પણ ભૂતકાળનું છે માઈટ પણ ભૂતકાળમાં આવે કુડ પણ ભૂતકાળમાં આવે વુડ પણ ભૂતકાળમાં આવે શુડ ભૂતકાળમાં ન આવે શુડ જે છે એ શુડ પ્રેઝન્ટ પાસ્ટ એન્ડ ફ્યુચર ત્રણે માટે સોરી પ્રેઝન્ટ અને ફ્યુચર આ બંને માટે વપરાય છે શું

ભૂતકાળનું રૂપ વી ટુ એટલે શું થશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વી એટલે શું થશે વબ થશે વી બોલે તો વબ તો ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ છે એને શું કહેવાય છે વી ટુ નું રૂપ કહેવાય છે ઇટ જીવે છે આખી દુનિયા કમ્પેરિઝનમાં જીવે છે જે દિવસે દુનિયા પોતામાં જીવવાની શરૂઆત કરશે ત્યારે કળિયુગ ને આવતા કદાચ જે ચાર સાડા ચાર લાખ લાગશે ને એને પાંચ છ લાખ જતા રહેશે પણ એ બહરી વસ્તુ છે એવડું મોટું પરિવર્તન અરર બાપરે બાપી પરિવર્તન આવતા તો ભવના ભવ વયા જશે ચલો છોડો કમ્પેરિઝન ની વાત કરીએ કમ્પેરિઝન એટલે શું થશે તુલના થશે

તમે જુઓ કેટલા માર્ક્સના છે ત્રણ માર્ક્સના છે પાંચ ક્વેશ્ચન તમને એમાં પૂછેલા છે પાંચે પાંચ ક્વેશ્ચન તમને કેટલા માર્ક્સમાં પૂછાય જો એસી માર્ક્સ નું પેપર હોય તો વાર્ષિક પરીક્ષાની વાત થાય છે અને તમારે તો અત્યારે નવમું ધોરણ છે એટલે વાત અલગ છે દસમાની વાત અલગ આવે વાત અલગ આવે ચાલો તો દસમા પાછા આવી જઈએ ત્રણ નું બહુ જ મહત્વ છે ત્રિશુલમાં તો ત્રણ ઓલા ભાઈ શંકર ભગવાનની ત્રણ આંખો લખી છે આ ત્રણ નંબર તો અહીંયા તે ત્રણ ડિગ્રીઓ તમને આપેલી છે એમાં પહેલી ડિગ્રી કઈ બીજી ડિગ્રી કઈ અને ત્રીજી ડિગ્રી કઈ હમણાં એક છોકરો બોલશે રેખા સુરેખા સુમિતા અરે તમારા પપ્પા તમારા દાદાની દીકરીઓની વાત અહીંયા નથી થતી તમારી બેનની દીકરીઓની વાત નથી થતી ડિગ્રીની વાત થાય છે અંગ્રેજીની ડિગ્રીઓની વાત થાય છે જેમ કે હું અહીંયા વાત કરું પોઝિટિવ ડિગ્રી કેવી ડિગ્રી પોઝિટિવ ડિગ્રી ત્યારબાદ કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી 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 જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે સરખામણી થતી હોય ને સરખાપણું હોય ને ત્યારે પોઝિટિવ ડિગ્રી કહેવાય જ્યારે બે વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિ ચડિયાતી હોય ને ત્યારે તેને કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય અને જ્યારે એક વ્યક્તિ બધામાં ચડિયાતી હોય ને ત્યારે તેને શું કહેવાય છે સુપરલેટિવ ડિગ્રી કહેવાય છે હવે આખો ક્લાસ છે ને એમાં ગ્રેટેસ્ટ પર્સન છે ભાઈ સુપર ઉપર કોઈ હોય તો ત્યારે તુલના કરવી હોય ત્યારે કઈ ડિગ્રીનો ઉપયોગ થાય સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય એમના કીવર્ડ કયા કયા છે આપણે કીવર્ડની વાત કરીએ બાકી ડેફિનેશન તો તમને ખ્યાલ છે જેમ કે એઝ ધ એઝ બરાબર અહીંયા એડજેક્ટિવ નું મૂળ રૂપ આવતું હોય તો એને કેવી ડિગ્રી કહેવાશે પોઝિટિવ ડિગ્રી સો એઝ તો આને પણ કેવી ડિગ્રી કહેવાશે પોઝિટિવ ડિગ્રી કહેવાશે ઇન સોટ આને કમ્પેરિઝન કહેવાશે પછી અહીંયા

અને પછી તમને ધ્યાન આપેલું હોય તો ત્યારે તેને સુપર કમ્પેરેટિવ ડિગ્રી કહેવાશે ત્યાર પછી ધ પ્લસ ઈએસટી આપેલું હોય ધ પ્લસ ઈએસટી આપેલું હોય તો એને પણ શું કહેવાશે કમ્પેરિઝન કહેવાશે તો ઇન શોર્ટ કમ્પેરિઝનના કેટલા ફંક્શન થયા કેટલા શબ્દો થયા એઝ એઝ સો એઝ આર ધેન અને ધ પ્લસ ઈએસટી હવે આમાંથી તમને કોઈ પણ કોઈ પણ જગ્યાએ મળી જાય તો તમારે શું સિલેક્ટ કરીને આવી જવાનું છે કમ્પેરિઝન સિલેક્ટ કરીને આવી જવાનું છે ચાલો ક્લિયર થયું અહીંયા સુધી અહીંયા સુધીના આપણે ફંક્શન રાખીએ બાકીના ફંક્શન જો તમારે કન્ટિન્યુ સમજવા છે તો વિદ્યાકુલ એપ્લિકેશન માં જરૂરથી જોઈન થઈ જજો ત્યાં એક્ઝામ્પલ સાથે ડિટેલ માં મે સમજાવેલા છે અને હું ત્યાં ડિટેલ્સ માં જ બધું ગ્રામર સમજાવી રહી છું વિધ અ ફન 45 મિનિટ કેમ જતી રહેશે ખબર પણ નહીં પડે ચટકી વગાડતા જ 45 મિનિટ પૂરી થઈ જશે જ્યારે હું એમ કહીશ કે બસ અહીંયા સુધી રાખીએ લેક્ચર સમાપ્ત કરીએ ત્યારે તમે કહેશો ઓ બાપ રે લેક્ચર પૂરો થઈ ગયો કેવડો હતો હોય 45 મિનિટનો પણ તમને લાગ્યું હોય કે અરે 20 મિનિટનો હતો 30 મિનિટનો હતો બસ એવું જ થાય એકવાર વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો વિઝિટ કરો ખરેખર બહુ જ મજા આવે છે ચલો બીજા ટોપિક માટે આપણે બીજા લેક્ચરમાં મળીશું ત્યાં સુધી બાય ટેક કેર આઈ સી